પ્રેમ માટે આપણે કેટલી બધી વાતો થઈ ગઈ, કોઈ આ પ્રેમ કીધો, કોઈ તે પ્રેમ કીધો, પણ પ્રેમને ગોતી શક્યા ખરે આપણે? કેમ પ્રેમ નથી ગોતાતો કોઈ દિવસ, કારણ કે ક્યાંક એવો ભરાઈ ગયો છે ને ઊંડે ઊંડે, ક્યાંય ખાણમાં ખબર નથી મનની કઈ ખાણમાં પ્રેમ છે ને, તો એને પોતે બહુ મનોમંથન કરવું પડશે. તે મનોમંથન કરીશું આપણે બધા, વિચારીશું કે કેવી રીતે ક્યાં આપણે પ્રેમને પોતી શકીશું. જયારે પ્રેમની દિવ્ય ભાવનાની વાત થાય ત્યારે આપણા નજર સમક્ષ એક જ નામ આવશે. કોઈ વિચારી શકશો કે પ્રેમ, દિવ્ય પ્રેમ કોને કર્યો હતો? આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ કે ગમે તે ક્યાંક એક બહુ સ્ટ્રોંગ પર્સનાલિટી થઈ જશે, રાધા કૃષ્ણ, મીરા કો, તો કૃષ્ણ એમાં મેઇન છે. તો કૃષ્ણમાં એવું શું હતું જે બધા એની પાછળ પાગલ હતા? હું ગીતાના વિષય પર વાત કરું છું ત્યારે મને એમ થાય કે કૃષ્ણ એ શું છે? એક તો કૃષ્ણ એ પોતે જ પ્રેમ છે, અને કૃષ્ણ પોતે પ્રેમ છે ને ત્યારે રાધા, મીરા, રૂકમણી તો બધા પ્રેમ હોય છે, ગોપીઓ બધા બધા, પણ એક મેઇન પ્રેમ એ છે. કૃષ્ણનો પ્રેમ જે સર્વવ્યાપી જે છે એના કારણે એમને હજારો લાખો બધા આજે પણ બધા કૃષ્ણ કૃષ્ણ કરે છે. એટલે રાધા કૃષ્ણનો પ્રેમ એ દિવ્ય પ્રેમ ગણાય છે. આપણા માટે પ્રેમની જયારે વ્યાખ્યા આવે તો આપણે એક જ નામ આવે છે, રાધા ને કૃષ્ણ. કેટલી બધી સુંદર ભાવના છે પ્રેમમાં, ક્યાંય કોઈ વિષય વાસના નથી, કોઈ અપેક્ષા નથી, કશું જ નથી એ પ્રેમમાં, અને કેટલો પવિત્ર પ્રેમ છે. એટલે પ્રેમ આવો જ હોય, પ્રેમ હોય તો આ જ હોય. એક ઉદાહરણ આપીશ તમને સૌને. આપણે પણ અત્યારે પણ થાય છે એવો પ્રેમ, થોડું કે રીતે આ પ્રેમ નથી થતો. મતલબ આપણે પુસ્તકમાં પેપરમાં એક આવેલું કે એક આસામમાં એક વૃદ્ધ હતા જેમણે એકલા હાથે 22 વર્ષ સુધી ખોદીને એક પહાડમાંથી રસ્તો કર્યો. ઘણા લોકોએ કદાચ પેપર વાંચતા હશે કે એમણે વાંચ્યું હશે કે 22 વર્ષ સુધી એમણે પહાડ ખોદ્યું અને એકલા હાથે એમણે રસ્તો બનાવ્યો. એમની પત્નીને વાતમાં મૂળભૂતમાં એવું હતું કે એમની પત્ની સાથે એમની પત્ની પણ બીમાર થઈ ગયા અને એમના ગામથી વચમાં જે પહાડ આવતો હતો અને રસ્તો હતો એ 5 કિલોમીટર ફરીને જવું પડતું હતું, જે બીજા ગામમાં જે હોસ્ટેલ હતી ત્યાં આગળ. અને એ હોસ્ટેલ જતા હતા એમની પત્ની ત્યાં દમ તોડી તો મરી ગયા. અને ત્યારે એમણે નક્કી કર્યું કે કોઈ દિવસ કોઈ પતિ કે કોઈ પણ જણને આ ગામમાંથી જવા માટે, દવા માટે કે આના માટે એને ના જવું પડે. અને પોતાના એ પ્રેમ ખાતર એમણે એમની પતિને સમર્પિત થઈ આખા પહાડમાં રસ્તો કરવા માટી પડ્યો. અને જ્યારે એમણે ફર્સ્ટ ડે કામ ચાલુ કર્યું ત્યારે લોકો એના પર હસતા અને એમણે અઠવાડિયા 10 દિવસ સુધી, કેટલાય દિવસ સુધી, મહિનાઓ સુધી આ કામ કરી ગયા અને લોકો હસે કે આવો તો કંઈ પહાડ ખોદાતો હશે. પણ એને કીધું ના, હું ખોદીશ, મારે આ કામ કરવું છે. અને 22 વર્ષે જ્યારે એમણે રસ્તો બનાવ્યો એટલે પછી તો ગવર્મેન્ટે પણ મદદ કરી, ગામવાળાએ પણ મદદ કરી, પણ પ્રેમ હતો ત્યાં લોકો એમને મદદ કરી. ત્યાં બધું પ્રેમ હોય તો સહકાર, સહયોગ, શ્રદ્ધા, અપેક્ષા બધું જ થતું જાય છે, પણ મૂળ બેઝમાં પ્રેમ જોઈએ. એટલે મારે બાળકને કોઈને પણ માટે તો મારે પ્રેમ જોઈએ. આજે મારું બાળક હશે અને તોફાન કરતું હશે તો હું શું કહીશ એના માટે કે બાળક છે તોફાન કરશે? પણ જો બીજા કોઈનું બાળક હશે તો આપણે તરત કેવું કહીશું કે બહુ મસ્તી કરો છો, આ બાજુવાળો છોકરો અરે એટલો બધો કંટાળો આવે છે. પણ મારો બાળક હશે તો કેવો કનૈયા જેવો કેટલું સરસ તોફાન કરે છે. એટલે પ્રેમ આપણને શું કરે છે? સકારાત્મક લઈ જાય છે, એમાં ક્યાંય નકારની ભાવના નથી હોતી. કોઈ આપણને બોલાવશે અને કઈ કહેશે કે ભાઈ આજે 5 વાગે આપણે અહીંયા આમ જવું છે, ચલો આવો છો રીટાબેન. તો રીટાબેન કહેશે કે ના, આજે તો ટાઈમ નથી મળે, કદાચ મુશ્કેલ પડશે. પણ કદાચ દીકરાને કે દીકરીને કોઈ જરૂર પડશે ને કહેશે કે મમ્મી અત્યારે જવું છે તો 3 વાગે તડકો હશે ને તો પણ આપણે જઈશું. ના ના, એ ના પડે. પણ સકારાત્મકતા આપે છે તમને, કારણ કે ત્યાં આપણે પ્રેમ છે એટલે સમય છે અને આપણું મન પણ છે, એટલે મન આપણે દિશામાં લઈ જાય છે. એટલે સકારાત્મક નકારના પણ ક્યાં જઈને પ્રેમ નથી ત્યાં ના પાડી દઈશું કે ના મેં આ નથી કરવું આ કામ. એટલે પ્રેમ આપણને સકારાત્મકતા આપે છે. પ્રેમમાં સમર્પણ પણ મળે છે, પણ એ સમર્પણ કેવી રીતે મળશે? મને મારી જાત પર પૂરો વિશ્વાસ, પૂરો ભરોસો છે ત્યારે મળશે. અને એ ક્યારે થશે? સમર્પણ ક્યારે આવશે? ત્યારે પ્રેમ હશે તો સમર્પણ આવશે. એક સ્ત્રી પોતાના પતિને કેવી રીતે સમર્પણ આપે છે? પ્રેમથી આપે છે. એક સંબંધો કેવી રીતે જાય છે? સમર્પણથી થાય છે. બધા સૌ સૌ ઉપર પોતાનું યોગદાન આપે છે ત્યારે એક સંબંધ બંધાય છે. એમને નથી બંધાતો કોઈ સંબંધ, તો સમર્પણથી બંધાય છે સંબંધ. અને ક્યારે હોય છે? મને વિશ્વાસ હોય છે કે હું આ કામ કરી શકીશ. ક્યારે કરી શકું? જ્યારે મને મારા માટે પ્રેમ છે, મને વિશ્વાસ છે
કે હું આ ચોક્કસ કામ કરી શકીશ અને ત્યારે મને સમર્પણ ભાવ આવે છે એટલે શું કે જે પ્રથમ ભક્તિ તમારી અને સ્વને સમર્પિત રહો પહેલા આપણે આપણી ભક્તિ કરીશું આપણા માટે કંઈક વિચાર કરીશું આપણા માટે જીવીશું તો મને બીજા માટે જીવતા આવશે મને મારા માટે ખબર પડશે કે આ ગમે છે જો મને ગુલાબજાંબુ ભાવતા હશે મને ખબર હશે કારણ ટેસ્ટ સારો છે હું ખાઉં છું તો હું કોઈને કહીશ ને કે આ ગુલાબજાંબુ ખા બહુ સારા છે બેટા કારેલાનું શાક મને જ કડવું લાગે છે તો હું કહીશ કે ના નથી મજા આવતી નહીં ખાવું તો મારો બાળક પણ ના પાડશે કે ના મને કારેલા નથી ખાવા એનો મતલબ મને જે ગમે છે બાળક તમે જુઓ તો બાળક 99% બાળકો માટેની સાયકોલોજી કે એવી વાત થઈ છે આખી ડોક્ટરે સર્વે કર્યો છે કે જ્યારે માને જે ગમતું હોય ને એ મોટા બાળકને સ્પેશિયલી ગમે છે મને કયું ભાવે છે તો મારા બાળકને ચોક્કસ ભાવે છે કેમ કારણ કે મને જે ભાવે છે ને એ મને ખાવાનું છે અને નથી ભાવતું ને એવું કહું કે આ રાહત નથી સારું લાગતું આ બહુ એક સર્વે કરેલું વસ્તુ છે એટલે મને જો ગમશે એટલે મને પ્રેમ કરવો એ ખોટું નથી આજ હું સાબિત કરવા માંગુ છું કે મને પ્રેમ કરવો એ ખોટું નથી મારી જાતે હું પ્રેમ કરવો એ ખોટું કારણ કે મને ગમતું હશે તો હું તમને મને કહીશ મને નહીં ગમતું હોય તો કહીશ કે કંઈ નથી કરું રવા દેને તો તમને પ્રેમ ઉત્પન્ન કરાવી નથી શકવાની એટલે માટે પ્રેમ પહેલા પોતાની જાતે ચોક્કસ કરો પોતાની દિશાઓ ચોક્કસ બોલો પોતાના માટે ચોક્કસ વિચારો અને આ વિચાર આ મનોમંથન સાથે જ આપણે અત્યારે આ અહીંયા કમ્પ્લીટ કરીશું અને આપ સૌના કોઈ સમાજ સવાલ હશે તો મને ચોક્કસ કરો હું જવાબ આપું અને એના